માં લિટલ સ્ટેપ સે 10 11 12 એમાં એક્ટિવિટી 1 ભણ્યા હતા જેમાં એક સરસ મજાની આપણને પોયમ આપેલી હતી સ્નેપ ટેપ ક્લેપ એટલે કે સ્નેપ એટલે આપણને ચપટી વગાડવી ટેપ એટલે કે પગ થી આવતો અવાજ અને ક્લેપ એટલે હાથ થી એટલે તાળી પાડવી બરાબર તો આપણે એક સરસ મજાની પોયમ ભણ્યા હવે આજે આપણે એની નીચે એક્ટિવિટી 2 આપેલી છે तो एक्टिविटी 2 માં એક સ્ટોરી છે ધ સ્કાય ઇઝ ફોલિંગ ફોલિંગ એટલે કે પડવું અને સ્કાય એટલે આભ આભ પડ્યું બરાબર છે તો એ સ્ટોરી છે એ આપણે ભણવાની છે પરંતુ એની પહેલા આપણે આઈ બુક માં તમને એક્ટિવિટી 1 પરથી પ્રશ્ન નંબર 1 આપેલો છે તો આપણે એ પ્રશ્ન નંબર 1 આજે ભણીએ અને એક્ટિવિટી 2 ના સ્પેલિંગ આપણે આજે ભણીએ एक्टिविटी 2 છે એ આપણે નેક્સ્ટ વિડિયો માં સ્ટાર્ટ કરીશું આજે આપણે પ્રશ્ન નંબર 1 અને એક્ટિવિટી 2 ના સ્પેલિંગ છે તે ભણવાના છે અને એ સ્પેલિંગ છે એ તમારે ઇંગ્લિશ ની બુક માં એક્ટિવિટી 2 એવું હેડિંગ મારીને વ્યવસ્થિત રીતના બુક માં લખવાના છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે તે ભણીએ તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ લિટલ સ્ટેપ 10 11 12 એમાં આપણે એક્ટિવિટી 1 છે તે ભણી ગયા હતા બરાબર છે હવે આજે આપણે આઈ બુક માં જે એક્ટિવિટી 1 પરથી પ્રશ્ન નંબર 1 આપેલો છે અને અહીંયા તમને એક્ટિવિટી 1 નું ગુજરાતી ભાષાંતર પણ આપેલું જ છે એકવાર આપણે વાંચી જઈએ પુટ યોર બુક ઇનટુ યોર બેગ તમારું પુસ્તક તમારા ખિસ્સામાં મૂકો પુટ યોર નોટબુક ઇનટુ યોર બેગ તમારી નોટબુક તમારા દફતરમાં મૂકો स्नेप योर फिंगर स्नेप 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 चपटी वगाड़ो अने स्नेप 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 वो आवाज करो पुट द चॉक ऑन द टेबल चॉक टेबल पर मुको हैंग द पिक्चर ऑन द वॉल चित्र दीवार पर लटकाओ टैप योर फीट एंड टैप 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 तुम्हारा पग हलवे थी पछाड़ो अने टैप टैप करो गो एंड स्टैंड नियर द डोर जाओ अने बारणा पासे उभा रहो Go and stand under the fan. જાઓ અને પંખા નીચે ઉભા રહો. Raise your hands and clap, clap, clap. Raise એટલે કે ઊંચા કરો. Your એટલે તમારા. Hand એટલે હાથ. તમારા હાથ ઊંચા કરો અને clap, clap, clap અને તાળી પાડો. હવે એના પરથી આપણને પ્રશ્ન નંબર 1 આપ્યો છે. કવિતા વાંચો અને ખાલી જગ્યા પૂરો. આપણે જે આ પહેલી કવિતા હતી એના પરથી જ ખાલી જગ્યા પૂરવાની છે પુટ યોર ખાલી જગ્યા ઇનટુ યોર બેગ તો શું હતું બુક તો આપણે આ આન્સરમાં પણ શું આવશે બુક ત્યારબાદ બીજી પુટ યોર નોટબુક ઇનટુ યોર પુટ યોર નોટબુક ઇનટુ યોર શું હતું બેગ તો અહીંયા પણ શું આવશે બેગ ખાલી જગ્યા યોર ફિંગર્સ એન્ડ સ્નેપ 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 તો શું આવે સ્નેપ તો અહીંયા શું આવશે સ્નેપ તમને ડાર્ક અક્ષરેથી લખેલું છે તે તેના જવાબ છે પુટ ધ ખાલી જગ્યા ઓન ધ ટેબલ પુટ ધ ચોક તો અહીંયા શું આવશે ચોક હેંગ ધ ખાલી જગ્યા ઓન ધ વોલ હેંગ એટલે લટકાવવું શું લટકાવવાનું પિક્ચર તો અહીંયા શું આવશે પિક્ચર બરાબર ત્યાર પછી પ્રશ્ન છઠ્ઠી ખાલી જગ્યા જોઈએ ટેપ યોર ખાલી જગ્યા એન્ડ ટેપ 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 યોર ફીટ F ડબલ E T સાતમી ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા નિયર ધ ડોર તો ગો એન્ડ સ્ટેન્ડ નિયર ધ ડોર ગો એન્ડ સ્ટેન્ડ અંડર ધ ગો એન્ડ સ્ટેન્ડ અંડર ધ શું આવે ફેન F A N ફેન ખાલી જગ્યા યોર ખાલી જગ્યા એન્ડ ક્લેપ 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 રાઇઝ યોર હેન્ડ્સ એન્ડ ક્લેપ 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 તો અહીંયા પ્રશ્ન નંબર 1 માં જે તમને 1 થી 9 ખાલી જગ્યા આપેલી હતી એ તમને એના જે જવાબ છે એ આપણે આ ડાર્ક અક્ષરે લખેલા છે કે એના આન્સર છે તો એ તમારે વ્યવસ્થિત પ્રશ્ન નંબર 1 છે એ લિટલ સ્ટેપ 10 11 12 માં પ્રશ્ન નંબર 1 એ લખી નાખવાનો છે હવે આપણે પાઠ્યપુસ્તકમાં લિટલ સ્ટેપ 10 11 12 માં એક્ટિવિટી 2 આપેલી છે તેમાં સરસ મજાની એક વાર્તા આપેલી છે વાર્તાનું નામ છે ધ સ્કાય ઇઝ ફોલિંગ એટલે કે આભ પડ્યું બરાબર છે ધ સ્કાય એટલે આભ ઇઝ ફોલિંગ એટલે કે પડવું આભ પડ્યું ધ સ્કાય ઇઝ ફોલિંગ આભ પડ્યું
હવે વિદ્યાર્થી મિત્રો એના સ્પેલિંગ આપણને અહીંયા આપેલા છે જે તમારી આઈ બુકમાં પણ હશે તો એ સ્પેલિંગ આપણે એકવાર જોઈ જોઈએ અને આ સ્પેલિંગ છે એ તમારે બુકમાં સરસ અક્ષરે હેડિંગ મારવાનું છે લિટલ સ્ટેપ 10 11 12 એમાં એક્ટિવિટી 1 ના સ્પેલિંગ તમે લખ્યા હતા હવે એની પછી તમારે એક્ટિવિટી 2 એવું હેડિંગ મારીને ત્રણ બોક્સ પાડીને આ બધા જ સ્પેલિંગ લખી નાખવાના છે એક્ટિવિટી 2 એવું હેડિંગ મારવાનું છે અને સરસ મજાના અક્ષરે બોક્સ પાડીને તમારે આ બધા સ્પેલિંગ શું કરવાના છે લખવાના છે એની પહેલા આપણે એકવાર આ સ્પેલિંગ જોઈ જઈએ ડી ઈ એ આર ડિયર એટલે પ્રિય અથવા તો વાલુ એલ આઈ ડબલ ટી એલ ઈ લિટલ લિટલ એટલે નાનું સી એચ આઈ સી કે ઈ એ ચિકન ચિકન એટલે મરઘીનું બચ્ચું ટી ઓ એચ ઓ પી હોપ હોપ એટલે કૂદવું યુ એન ડી ઈ આર અંડર અંડર એટલે નીચે બી આઈ જી બીગ બીગ એટલે મોટું ટી આર ડબલ ઈ ટ્રી ટ્રી એટલે ઝાડ એલ ઈ એ એફ લીફ લીફ એટલે પાંદડું એફ ઈ ડબલ એલ ફેલ ફેલ એટલે પડવું એચ ઈ એ ડી હેડ હેડ એટલે માથું એસ કે વાય સ્કાય સ્કાય એટલે આકાશ ટી ઓ એફ એ ડબલ એલ ફીલ ફોલ એટલે પડવું એચ ટી એ આર ટી સ્ટાર્ટ સ્ટાર્ટ એટલે શરૂ કરવું આર યુ એન રન રન એટલે દોડવું એમ ઈ ટી મેટ મેટ એટલે મળ્યું જો તમને મીટ આપ્યું હોય એમ ડબલ ઈ ટી મીટ આપ્યું હોય તો મીટ એટલે ભૂતકાળનું રૂપ મીટ છે એટલે શું થાય મળવું પરંતુ મીટનું ભૂતકાળનું રૂપ મેટ થાય એટલે કે મળ્યું પી ઈ એ પી આઈ ઈ સી ઈ પીસ એટલે ટુકડો ટી ઓ એસ એ વાય સે એટલે બોલવું ડબલ્યુ આઈ ટી એચ ઓ યુ ટી વિધાઉટ એટલે કે વગર ડબલ્યુ ઓ આર ડી વર્ડ વર્ડ એટલે શબ્દ ટી ઓ એચ એચ ઓ ડબલ્યુ ટુ શો એટલે દેખાડવું ટી ઓ એ એસ કે આસ એટલે પૂછવું એમ એ એન વાય મેની એટલે ઘણા ડી આર વાય ડ્રાય એટલે સૂકું એલ ઈ એ વી ઈ એસ લીવ્સ એટલે પાંદડા એ છે પાન એટલે શું થાય એલ ઈ એ એફ લીફનું ભૂતકાળનું રૂપ શું થાય લીવ્સ એલ એ યુ જી એચ લાફ એટલે હસવું તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને એક્ટિવિટી 2 ના જે સ્પેલિંગ આપ્યા છે બરાબર છે એ સ્પેલિંગ તમારે બુકમાં વ્યવસ્થિત રીતના એક્ટિવિટી 2 ના સ્પેલિંગ લખવાના છે અને આપણે જે પ્રશ્ન નંબર 1 અહીંયા ભણ્યા એ પ્રશ્ન નંબર 1 પણ તમારે વ્યવસ્થિત આઈ બુકમાં સારા અક્ષરે લખી નાખવાના છે હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં એક્ટિવિટી 2 એ આપણે પાઠ્યપુસ્તકની અંદર એની વાર્તાનું ભાષાંતર કરતા શીખીશું ત્યાં સુધી આપણે વ્યવસ્થિત આ બુકમાં લખી નાખવાનું છે થેન્ક યુ